नमस्कार, न्यूज 18 गुजराती में आपनु स्वागत छे। हूँ रिंकल। समाचार की शुरुआत करिए तो अमदावाद में क्राइम ब्रांच में गुनो नोंधायो छे। AK-47 ना पार्ट्स बनावनारनी सामे गुनो नोंधीने धरपकड़ करवामां आवी छे। एक AK-47 राइफल ना 22 पार्ट्स बनावीने निकास करवाना हता। क्राइम ब्रांचे AK-47 राइफलना 22 पार्ट्स कब्जे करीने वधु तपास शुरू करी छे। यमनना एक नागरिक अब्दुल अजीज की धरपकड़ करी छे। तपास शुरू करवामां आवी छे। अब्दुल अजीजे पार्ट्स बनावनारने ऑटोमोबाइलना पार्ट्स बनावानुं कहीने AK-47ना पार्ट्स बनावडाव्या। अब्दुल अजीज वर्ष 2005-2011 सुधी मुंबईमां अभ्यास अर्थे आव्यो हतो अने वर्षमां एक वखत भारत आवतो होवानी माहिती सामे आवी छे। तो AK-47 राइफलना 22 पार्ट्स बनावीने निकास करवामां आवी। अमदावाद AK-47 राइफल पार्ट्स यमनना नागरिक अब्दुल अजीजनी क्राइम ब्रांचे धरपकड़ करी छे। वधु माहिती साथे हरमेश सुखड़िया जोड़ाई गया छे। जी हरमेश, वधु शुं माहिती मळी रही छे? हालमां शुं अपडेट मळी रही छे? बिल्कुल, क्राइम ब्रांचमां एक गुनो दाखल કે જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે અત્યારના પાર્ટ બનાવ બાબતનો જે ગુનો છે તે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ છે તે ટીમને બાતમી મળી હતી કે એક વ્યક્તિ છે તે ઓટો પાર્ટ્સના નામે જે હથિયારના પાર્ટ્સ છે તે પાર્ટ્સ બનાવડાવી રહ્યો છે અને તે પાર્ટ્સ છે તેની નિકાસ કરી રહ્યો છે, જેને લઈને છેલ્લા કેટલા દિવસથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે વોચમાં હતી અને સતત આ જે જગ્યા છે તે જગ્યા ઉપર નજર રાખવામાં આવી રહી હતી। તે દરમિયાન જે એક વ્યક્તિ છે કે જે યમનનો છે તે યમનનો નાગરિક એટલે કે જેનું નામ છે અબ્દુલ અઝીઝ તેની હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। જે આરોપી છે તે આરોપી રાઇફલના જે પાર્ટ છે તે પાર્ટ્સ બનાવડાવી અને રાજકોટના કોઈ વ્યક્તિને નિકાસ કરતો હોવાનું અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે। આજે પ્રાથમિક તપાસ છે, તે પ્રાથમિક તપાસમાં આટલી માહિતી સામે આવી છે, પરંતુ હાલ ક્રાઇમ બ્રાન્ચે આ જે વ્યક્તિ છે કે જેની ધરપકડ કરી છે તે વ્યક્તિ પાસેથી 22 જેટલા પાર્ટ છે તે પણ કબજે કર્યા છે। જો ઉંડાણપૂર્વક વાત કરવામાં આવે તો અબ્દુલ અઝીઝ છે તે વર્ષ 2005-2011 સુધી મુંબઈમાં અભ્યાસ માટે આવ્યો હતો અને ત્યારબાદ તે વર્ષમાં એક વખત ભારત આવતો હોવાની માહિતી અત્યાર સુધીમાં તપાસમાં સામે આવી છે। ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે અને કેટલા લોકો સંડોવાયેલા છે, કેટલા સમયથી આ નેટવર્ક ચાલતું હતું, તમામ બાબતને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે। જી હરમેશ, બિલકુલ, ધરપકડ કરી લેવામાં આવી છે, તેની પૂછપરછ કરવામાં આવી છે કે શું અને પૂછપરછમાં એવી કોઈ માહિતી સામે આવી છે કે શું કારણોસર આ AK-47 ના રાઇફલના પાર્ટ્સ બનાવડાવતો હતો? બિલકુલ, મેં અગાઉ જણાવ્યું અત્યારની જે પ્રાથમિક તપાસ છે તે પ્રાથમિક તપાસમાં મેં જણાવી છે તે મુજબની વિગત છે સામે આવી છે, પરંતુ આ જે આરોપી છે તે આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હવે જે આરોપી છે તે આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવી અને વધુ તપાસ શરૂ કરવામાં આવશે અને આખો આ જે નેક્સસ છે તે કેટલા સમયથી ચાલતું હતું, કેવી રીતે ચાલતું હતું, કેટલા લોકો સંડોવાયેલા છે, કયા કારણોસર અને કોની મદદથી આખો આ નેક્સસ ચાલતું હતું, કેટલા કેટલા વિસ્તારોમાં આ નેક્સસ ચાલતું હતું, તમામ બાબતને લઈને ક્રાઇમ બ્રાન્ચ ઊંડાણપૂર્વક આગામી દિવસમાં તપાસ કરશે। જી હરમેશ, આભાર અમારી સાથે જોડાવા બદલ। તો અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે યમનના એક નાગરિકની ધરપકડ કરી છે કે જે AK-47 રાઇફલના પાર્ટ્સ બનાવડાવતો હતો। અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિતોના એલાન બાદ આજે કોર્ટ સજાના ઓર્ડર પર સુનાવણી હાથ ધરશે। કોર્ટે આ પહેલા 49 દોષિતોને વર્ચ્યુઅલી કોર્ટમાં રજૂ કરીને તેમને અને તેમના વકીલોને સાંભળ્યા હતા। કોર્ટે તમામ પક્ષની રજૂઆતોને સાંભળી હતી। આજે કોર્ટ સજાના ઓર્ડર પર સુનાવણી હાથ ધરશે। કોર્ટે દોષિતોના મેડિકલ ડિટેલ દસ્તાવેજો સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવા માટેનો આદેશ પણ કર્યો હતો। જોકે બચાવ પક્ષના વકીલે કોર્ટમાં 3 સપ્તાહની મુદત માંગી હતી। વધુમાં બચાવ પક્ષે દોષિતોને સુધારાનો અવકાશની રજૂઆત પણ કરી હતી। તો સામે સુનાવણીમાં સરકાર તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી કે દોષિતોએ જઘન્ય અપરાધ કર્યો છે, તેમને મહત્તમ સજા થવી જ જોઈએ। સરકારી વકીલે રાજીવ ગાંધી હત્યા કેસના ચુકાદાનો રેફરન્સ પણ આપ્યો હતો। સરકારે કોર્ટમાં વધુ રજૂઆત કરતા કહ્યું કે આ કેસમાં ગુનાહિત ઇતિહાસ, સુરંગકાંડ જેવી બાબતોને પણ ધ્યાને લેવી જોઈએ। રાજ્યમાં 24 કલાકમાં 2275 નવા કેસ નોંધાયા છે। કોરોનાથી 21 દર્દીઓના મોત નિપજી ચૂક્યા છે। 8172 દર્દીઓ રિકવર થયા છે। અમદાવાદમાં 770, વડોદરામાં 391 નવા કેસ, સુરતમાં 150, ગાંધીનગરમાં 143 નવા કેસ નોંધાયા, તો રાજકોટમાં 129 અને બનાસકાંઠામાં 90 કેસ નોંધાયા છે। પાટણમાં 52 કેસ નોંધાયા।
रात्रि कर्फ्यूना समय में मोटो घटाड़ो करवामां आव्यो छे। रात्रे 12 थी सवारना 5 वाग्या सुधी आ रात्रि कर्फ्यू रहेशे। राज्य सरकार की नवी गाइडलाइन जाहिर करवामां आवी। 8 महानगर में ज रात्रि कर्फ्यू रहेशे। लग्न अने मरण प्रसंग में नियंत्रण यथावत राखवामां आव्युं छे। अंतिम क्रिया में 100 अने लग्न में 300 लोगों ने मंजूरी आपवामां आवी छे। होटल अने रेस्टोरां में 75% की क्षमता की साथे खुला रहेशे। होटल रेस्टोरां 11 वाग्या सुधी खुला राखी शकाशे। कोरोनाना केस घटता राज्य सरकारे आ निर्णय लीधो छे। બાળકોને મધ્યાહન ભોજન યોજના હેઠળ આપવામાં આવતા ચોખા પ્લાસ્ટિકના હોવાની ગેરસમજ કેટલાક વિસ્તારોમાં નાગરિકોમાં પ્રવર્તી રહી છે, જેને લઈને રાજ્ય સરકારની સૂચનાથી આ બાબતને ગંભીરતાથી લઈને ફૂડ રિસર્ચ લેબોરેટરીએ ગાંધીનગર દ્વારા આ મામલે સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિથી પરીક્ષણ કરી ચોખાના ટેસ્ટ કરવામાં આવ્યા। આ ચોખા પ્લાસ્ટિકના ચોખા નહીં પરંતુ પોષણયુક્ત ફોર્ટિફાઈડ ચોખા છે। બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવા મૂળભૂત ચોખામાં પ્રોસેસ કરીને પોષણયુક્ત ફોર્ટિફાઈડ ચોખા તૈયાર કરવામાં આવે છે, તેમ લેબોરેટરી ટેસ્ટના અંતે ફૂડ રિસર્ચ લેબોરેટરીના પ્રોજેક્ટ હેડ તેમજ ડાયરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડાયરેક્ટર HP સંઘવીએ જણાવ્યું હતું। તો ફોર્ટિફિકેશન જે છે એ કુપોષણ અને એમાંથી લડવા માટે મદદ કરતું હોય છે। આગળ સમાચારમાં વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં શિલ્પ શિવાલિક શારદા ગ્રુપ પર IT દરોડામાં 20 જેટલા લોકરને સીલ કરવામાં આવ્યા। 1 કરોડથી વધારે રોકડ જપ્ત કરવામાં આવી। 25 જેટલા સ્થળો પર IT વિભાગનું સર્ચ ઓપરેશન, 20 રેસિડેન્ટ અને 5 ઓફિસમાં સર્ચ ઓપરેશન, 50 ઇન્કમટેક્સ ઓફિસર સર્ચ ઓપરેશનમાં જોડાયા, 100 ઇન્કમટેક્સ કર્મીઓ પણ સર્ચ કરી રહ્યા છે, 70 પોલીસ કર્મીઓ રેડમાં જોડાયા છે। અમદાવાદ, સુરત, બરોડા અને રાજકોટના અધિકારીઓ આ સર્ચમાં જોડાયા છે। ગાંધીનગર કલોલમાં 2 કરોડની લૂંટનો કેસ, આરોપીઓની પોલીસે કરી ધરપકડ। રાજસ્થાનના ડુંગરપુરથી 3 લોકોને બોલાવવામાં આવ્યા હતા। આરોપીએ પૈસાની હેરાફેરીની રેકી કરી હતી। 2 કરોડમાંથી 1 કરોડ 1 લાખ રિકવર કરાયા છે। ગૌતમ પટેલ લૂંટ બાદ વિદેશ ફરાર થઈ ગયો હતો। લૂંટને અંજામ આપ્યાના બીજા દિવસે વિદેશ ભાગી ગયા। લૂંટના પૈસાથી ઘરેણા અને પોલીસી ખરીદાઈ હતી। લૂંટ માટે ગાડી પણ ખરીદવામાં આવી હતી। ગૌતમ પટેલની સામે લૂંટ અને મારામારીના પણ ગુના દાખલ કરવામાં આવ્યા। આ ગુનામાં ટોટલ 8 લોકો ઇન્વોલ્વ છે, જે પૈકી ગાંધીનગર પોલીસે 5 લોકોને એરેસ્ટ કર્યા છે અને હજી 3 લોકો વોન્ટેડ છે। જે લોકો એરેસ્ટ થયા છે એક એકના નામ હું આપને આપું છું: વસંત ચૌધરી, રાજુ ઠાકોર, અનિલ ભગોરા, સંજય નીનામા અને સૌરવ પટેલ। આ 5 લોકોને એરેસ્ટ કર્યા છે અને જે એરેસ્ટ કરવાના બાકી છે, જે અત્યારે અમે લોકોએ એને ભાગેડું જાહેર કર્યા છે, એ ગૌતમ પટેલ, ઈશ્વર ગામેતી અને જયદીપસિંહ। આ ટોટલ 8 લોકોની ટોળકીએ આ લૂંટને અંજામ આપ્યો હતો। જૂનાગઢમાં